ડીસાના સાઈબાબા સર્કલ પાસે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અચાનક ચક્કાજામ કરાતા પોલીસમાં દોડધામ મચી. ડીસા સાઈબાબા સર્કલ પાસે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અચાનક ચક્કાજામ કરાતા પોલીસમાં દોડધામ મચી. સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી વિવિધ વિભાગોમાં સરકારી કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઈને આંદોલન ચલાવી રહ્યા છે, જેમાં ખાસ કરીને આંગણવાડી કાર્યકર બહેનો છેલ્લા 8 દિવસથી આંદોલન ચલાવી રહી છે. ત્યારે આજે ડીસા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં હડતાલ પર બેઠા છે. ત્યારે આજે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મામલતદાર કચેરીથી વિશાળ રેલી યોજી સાઈબાબા સર્કલ પાસે અચાનક જ ચક્કાજામ કરી દેવાતા વાહનોની લાંબી કતારો લાંગી હતી અને તાત્કાલિક ડીસા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આંગણવાડી કાર્યકર બહેનોને સમજાવટથી મામલો થાળે પાડી આંગણવાડી કાર્યકર બહેનોને સાઈબાબા મંદિરમાં મોકલી આપી ટ્રાફિક ખુલ્લું કરવામાં આવ્યું હતું. જોકે ડીસા આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા અચાનક જ સાઈબાબા સર્કલ પાસે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી ચક્કાજામ કરી દેવાતા સ્થાનિકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બ્યુરો રિપોર્ટ, બરઠક્કડ, ડીસા.